હાલો મિત્રો, ગુડ મોર્નિંગ. રામ રામ બધાયની અને જય માતાજી. તો મિત્રો, આજે આપણે કામ ઓલરેડી ચાલુ છ સાડા પાંચ છ વાગ્યાનું ચાલુ કરી દીધું. એ આપણે ઘઉંમાં પાણી વાળવાનું અડધા કાલ સવારે પાણી દીધા હતા મારા બાપુજી, અને અત્યારે બાકી રહી ગયા હતા. તો એક કેર જ રહ્યો છે, ત્યાર પછી હવે આપણે ફાવવાના છીએ. જે સફેદ ફૂલ વહેવા હોય ને એ, તો એ જ આ કામ કરવાનું છે. તો વિડીયોને કન્ટિન્યુ જોતા રહેજો, અને લાઈક શેર, અને ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો. હાલો હવે જો ઘઉંને એ તમને દેખાતા, અત્યારે જો આ ફૂલમાં ઊભું હોવું, અને આજ આપણે લાઈટ ઓલા ફૂલ પી જાય ને ત્યાર પછી આપણે આ ફૂલમાં લીંધવાનું છે. આપણે કાયલ જે સીણા લીંધા ને એ તમને થોડુંક દેખાડ્યું હતું. તો આજ આ ઘઉંમાં ને એમાં પાણી બાકી છે એટલે ઘઉં પાવવાના છે, અને બીજા આપણે સફેદ ફૂલ વહ્યા એ સફેદ ફૂલ પાવવાના છે. ત્યાર પછી આપણે આમાં લીંધવાનું છે. તો એ તમને આગળ કન્ટિન્યુ દેખાડતો રહીશ. તો હાલો હવે આ કેરો જોઈ આવી, અને કેટલો બાકી છે એ એક કેરો જ રહ્યો છે ઘઉંનો, બાકી ઘઉં જો આવા થયા એકલા છે ને. અત્યારે સવારના સાડા સાત પોણા આઠ જેવું થયું છે. આજ ઠાર બેક ઓછો આવ્યો હોય, હવે આવ્યો જ નથી એમ જ ગણાય, હવે ઓછો જ આવ્યો છે. એટલે નકર તો અત્યારે હને કાલ તો આવા ટાણે છઠ દસ વાગે દી દેખાણો, તો આજ વળી સારું છે. સાડા હાથ પોણા આઠ થયા હતા, દી દેખાઈ ગયું છે એટલે ઠાર આઈ ઓછો આવ્યો છે. તો જો મિત્રો, આપણે ઘઉંમાં પાણી વાળવું છે, એમાં પાણીનો આ એક કેરો બાકી રહ્યો છે, આવડો આ એક કેરો, અને આમાં જાય છે જો. અને સૂર્યમુખી તમે જુઓ આવડા થયા છે. જો આવડા સૂર્યમુખી થયા છે, લાગટ સૂર્યમુખી આવું લખ્યા છે એવું. અને આમાં ડોડવાય આવું હોય મીડા હોય એવું લાગે છે. જો કદાચ દોડવું હોય, આપણને ખ્યાલ નથી, આપણે પહેલી ખેર જ વાયું હોય એટલે લગભગ એવું લાગે છે. તો હાલો એ પણ આગળ તમને દેખાડતો રહીશ, જેમ જેમ મોટા થાય એમ. આપણે કીધું છે આગળ કે આપણે જે બધી વસ્તુ મોટી થતી જાય એમ એમ તમને દેખાડતો રહું છું. તો આવું છે, જેમ આગળ મેં તમને કીધું એ પ્રમાણે આપણે ઘઉં છે, ચીણા છે, અને આપણે ફૂલ છે એ તમને દરેક વિડીયોમાં જેમ જેમ મોટા થાય છે તેમ તેમ દેખાડતો રહું છું. તો આવું થયું છે હવે, આવા ઘઉં થયા છે, અને એમાં સૂર્યમુખી છે એ પણ આવડું થયું છે. તો આવું છે હવે, બાકી આગળ આગળ તમને દેખાડતો જ રહીશ. આપણે સૂર્યમુખી તો કીધું તું મેં કે આપણે પહેલી ખેર ટ્રાય મારવા માટે વાવ્યા છે, પણ થોડાક પાંખા થયા છે એટલે જોઈએ હવે કેટલું એનું ઉત્પાદન આવે છે. બાકી આ તો હને ઘઉંનો પારો ક્યાંય કામ ન આવે એ હાટું આપણે હને ચેક કરવા માટે જ વાવ્યા છે. બાકી આને નોખું વાવેતર કરવું હોય તો એ પણ થઈ શકે છે, અને આપણે નોખું વાવેતર નથી કર્યું. તો આવું શું હવે, ચાલો મિત્રો હવે ઘઉં આપણે જે પણ ઘઉં હતા એ પી ગયા. આપણે હવે જો આ લસણ ડુંગળી ને એ વાયું છે ને, જો એમાં પાણી પૈટ્યું છે, અને આ લસણ ડુંગળી ને મેથી ને એ પી જાય ને ત્યાર પછી આપણે જવા દેવાનું છે. જો સફેદ ફૂલમાં કીધું અહીંયા, તો સફેદ ફૂલમાં જવા દેવા માટે જો આપણે અહીંયા કણે કદાચ જૂના લોકો ને તો ખ્યાલ જ હશે, જૂના જે મિત્રો જોતા હશે એને તો, બાકી જે નવા જોતા હોય ને એને કહી દઉં કે આપણે અહીંયા ખણેથી નામ લાઈન દાટેલી છે. અહીંયા ખાલી એક વાક્યુ ચડાવ્યું ને એટલે આપણે ઘર આગળ સાઈડ કુંડી રહીને ત્યાં પાણી નીકળશે. તો હાલો હવે ત્યાં એમાં કાઢવાનું છે, એટલે જો આ લસણનો કેરો પી ગયો તો આ અને ડુંગળીનો પાઈ દઈ, ત્યાર પછી મેથી હાલો તો એ બધું એવું આટલું પાઈ દઉં, અને પછી પણ એકણે આ ચડાવી એ તો તમને નહીં દેખાડ્યું. હવે આપણે હને ડાયરેક્ટ હવે જાહે ફૂલમાં પાણી ને ત્યાં પણ
સૌ મિત્રો, આપણે પણ લસણ ને ડુંગળીની કેરો પી ગયો, ત્યાર પછી હવે આપણે કુંડી આગળ કાઢ્યું. કુંડીએથી આપણે આ સફેદ ફૂલ છે એમાં, તો જોવો આ સફેદ ફૂલ. અને આપણે આઈન કોઈ પહેલાં કેરામાં જઈએ, જોવા સફેદ ફૂલ છે. આનો જો હવે આ એક કેરો હમણાં પી જશે, એટલે આનું નાખું. આ એક કેરો હવે પીવા આવ્યો છે, એટલે હવે આપણે નાખું બીજા કેરામાં વાળી લેવી. અને આવું છે આ સફેદ ફૂલે હવે ઘણા એમ તો ખુલવા મીંડા છે, તમને દેખાતા જ હશે કદાચ. જો આગળ દેખાય છે હવે આને, છે ને કાલ પ્રમથી એક દિવસ હવે ઉતારી લેવી, તો એ પણ આગળ તમને કહીશ, તમને દેખાડીશ કઈ રીતના ઉતરવાનું શું કંઈ. તો હાલો હવે આવું છે નાકું વાળી લઈ. તો હાલો હવે જો આપણે એ ફૂલ પી ગયા, અને આપણે આ ફૂલમાં હાથી ચાલુ કરી દીધું છે આંકવાનું. તો જુઓ અત્યારે ટાંઠા ઊભા રાખ્યા કરી, બાકી લીંદું આવી ગયું. અને જો લીંદવાનું ચાલુ છે, પ્રિતેશની માં લીંદે છે પણ જો. અને આયુષ અહીં રમે છે, આયુષ એકલો છે. પ્રિતેશ હમણાંથી રાજકોટ ગયો છે, મારા બા અને પ્રિતેશ બે રાજકોટ ગયા છે, એટલે હને આ આયુષને એકલા એકલા વાળીએ ન સરખું આવે, એટલે જો અહીંયા હારે બી આવે છે તો હાથી હારે માહે આઈના રાખશે. તો હાલો બેક કેમેરો કરીને તમને થોડાક ફૂલ એકલા થઈ ગયા એ દેખાડી દઉં. આપણે આમાં હાથી હકાઈ દઈએ ને પછી આગળ મેં વિડીયો મૂક્યો હતો એમાં તમને કીધું હતું કે આપણે આનું રિઝલ્ટ દેખાડીશ તમને. તો રિઝલ્ટ થોડુંક સારું આવી ગયું છે. હજી આપણે એક જ રાઉન્ડ માર્યો છે, આવી જો આ હાથી હાલી જાય અને લીંદાઈ જાય ત્યાર પછી હે ને બીજો રાઉન્ડ તરત જ મારી દેવો છે, એટલે હે ને આનું રિઝલ્ટ તો પૂરેપૂરું દેખાય. તો હાલો બેક કેમેરો કરીને તમને એ દેખાડી દઉં બધાય છોડવા કે કેવા થઈ જાય. તો જુઓ મિત્રો, આ પહેલા જ રાઉન્ડમાં કેટલો ફરક છે. જો આમાં કેટલો ફેર છે, નકર હવે ભલા થઈ ગયા આનંદ પણ એમાં ફેર છે ઘણો. તો જો આ મોટો ઇથિન, બાકી આ લાગત જો આવા થઈ ગયા ઘણો ફેર છે, એટલે આવું છે. અને જો હવે આમાં હાથી હાકી વાળી, એટલે ખડ કાંક પાટલામાં હોય ને એ સુકાઈ જશે, અને પછી સાહ સાહમાં જ લીંદવાનું લે. એટલે હાલ હવે પાછું હાથી હાંકવાનું કરી દેવી ચાલુ.